હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ તહેવારોમાં મિનિટોમાં ડબ્બા ભરીને બની જાય એવા કોપરા પાકની રેસિપી. આ કોપરા પાક ઓછી વસ્તુમાંથી, ઓછા ખર્ચામાંથી અને ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદમાં પણ એટલો ટેસ્ટી બને છે. તો ચાલો આ તહેવારોમાં મિનિટોમાં ડબ્બા ભરીને બની જતો કોપરા પાક બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે એક પેનની અંદર એક ચમચી ઘી ઉમેરીશું. ઘી પીગળે એટલે 300 ગ્રામ મેં અહીંયા કોપરાનું બુરું લીધું છે, એને શેકી લઈશું. તો એક ચમચી ઘીમાં કોપરાના બુરાને આ રીતે 10-1 મિનિટ શેકી લેવાનું છે. 10-1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એની અંદર 1 ગ્લાસ દૂધ ઉમેરીશું અને તરત જ આપણે મલાઈ ઉમેરીશું. તો મેં 150 મિલી મલાઈ લીધી છે, ફ્રેશ મલાઈ લેવાની છે, એ ઉમેરીશું. 4-5 ચમચી જેટલી છે. 100 ગ્રામ ખાંડ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો આ રીતે ગેસની ફ્લેમ લો રાખીને 10-1 મિનિટ આ રીતે હલાવતા જઈશું એટલે ખાંડ બરાબર પીગળી જાય. તો 10-1 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ પીગળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે કોપરા પાકને કલરવાળો કરવાનો છે. તો આ રીતે વચ્ચેથી 2 ભાગ પાડી લઈશું. અડધા કોપરા પાકમાં આપણે કલર ઉમેરીશું અને અડધો ભાગ કાઢી લઈશું. તો મેં આ પિંક કલર લીધો છે, એ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તમારે જે કલર ઉમેરવો હોય એ ઉમેરી શકો. હવે આપણે થાળીમાં સેટ કરવા માટે બટર પેપર લગાવી દઈશું. હવે એના પર કલર વગરનો જે કોપરા પાક છે એ ઉમેરી દઈશું અને આ રીતે થાળીમાં સેટ કરી લઈશું. બરાબર સેટ થઈ જાય પછી એના પર આપણે જે કલરવાળો કોપરા પાક રાખેલો છે એ ઉમેરી દઈશું અને બરાબર લેયર બને એ રીતે આપણે પાથરી દઈશું. તો આ રીતે સેટ કરી લેવાનો છે અને પછી આપણે સિલ્વર વર્ક લગાવીશું. તો આ રીતે સિલ્વર વર્ક લગાવી અને ઉપરથી પિસ્તાની કતરન્સથી ગાર્નિશ કરી લઈશું. અને હવે 20 મિનિટ માટે આપણે ફ્રીજમાં રાખી દઈશું સેટ થવા માટે. 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે કાપા પાડી લઈશું. તો આ રીતના જે સાઇઝના કાપા પાડવા હોય એ રીતે પાડી લેવાના છે. તો છે ને, ઓછી મહેનતમાં અને ઓછી વસ્તુમાં ડબ્બા ભરીને બની જાય એવા કોપરા પાકની રેસીપી. તો તમે પણ આ તહેવારોમાં કોપરા પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને અમારો આ વિડીયો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.